हेलो फ्रेंड्स, वेलकम टू माय ई शिक्षा लर्निंग चैनल। आज ना मारा वीडियो नो टॉपिक छे मुख्य सेविका परीक्षा माटे ना महत्वना प्रश्नों। आज आपने पार्ट 9 જોઈશું। આ પહેલાના વિડિયોમાં આપણે 1 થી 8 ભાગની ચર્ચા કરી ગયા છીએ, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાં જઈ અને તમે તે જોઈ શકો છો। આજે આપણે પાર્ટ 9 માં 25 છેલ્લા પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી મુખ્ય સેવિકા પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે। જો મિત્રો તમને મારો આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિડિયો। પહેલો પ્રશ્ન છે, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કઈ ગોળી લેવી જોઈએ? તો આન્સર આવશે, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો આયર્ન વત્તા ફોલિક એસિડની ગોળી લેવી જોઈએ। બીજો પ્રશ્ન છે, સગર્ભાવસ્થા નક્કી થાય પછી સગર્ભાને પહેલી કઈ રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે, ધનુર વિરોધી રસી આપવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષનું નામ જણાવો? તો આન્સર આવશે, ટેન્ડ્રોસ એધાનોમ। ચોથો પ્રશ્ન છે, જીભ આવી હોય તો કયું વિટામિન લેવું જોઈએ? તો આન્સર આવશે, વિટામિન બી કોમ્પ્લેક્સ લેવું જોઈએ। પાંચમો પ્રશ્ન જોઈએ, અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? તો આન્સર આવશે, મગજ અસર પામે છે। છઠ્ઠો પ્રશ્ન છે, જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે? તો આન્સર આવશે, ડોક્ટર હરગોવિંદ ખુરાના। સાતમો પ્રશ્ન છે, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો આન્સર આવશે, બેક્ટેરિયાનો નાશ ક્લોરિન કરે છે। આઠમો પ્રશ્ન છે, મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે? તો આન્સર આવશે, 4 ખંડો આવેલા છે, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક, આમ કુલ 4 ખંડો આવેલા છે। નવમો પ્રશ્ન જોઈએ, BMIમાં કઈ બાબતને ધ્યાને લેવાય છે? તો આન્સર આવશે, BMIમાં ઊંચાઈ અને વજનને ધ્યાને લેવાય છે। દસમો પ્રશ્ન છે, જન્મથી બાળકને 1 વર્ષ માટે સેવા આપતી યોજના કઈ છે? તો આન્સર આવશે, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ। 11મો પ્રશ્ન જોઈએ, AMRUT એટલે કે અમૃતનું પૂરું નામ જણાવો? તો આન્સર આવશે, અટલ મિશન ફોર રિઝુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન। 12મો પ્રશ્ન છે, સેહતની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો આન્સર આવશે, સેહતની શરૂઆત 25 ઓગસ્ટ 2015ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી। અને સેહતનું ફૂલ ફોર્મ જોઈએ તો સોશિયલ એન્ડોવિયર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન। 13મો પ્રશ્ન છે, વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો આન્સર આવશે, વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 4 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે। 1933માં આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવમાં પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસ મનાવ્યો હતો અને 2018માં વિશ્વ કેન્સર દિવસની થીમ હતી વી કેન આઈ કેન। 14મો પ્રશ્ન છે, લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે? તો આન્સર આવશે, ફાઇબ્રિનોજેન ભાગ લે છે। 15મો પ્રશ્ન જોઈએ, ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે? તો આન્સર આવશે, ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ નાના બાળકોનો વિકાસનો દર નક્કી કરવા માટે થાય છે। હવે આ ઇન્ફન્ટોમીટર શું છે તે જોઈએ, તો આ ચિત્રમાં તમે ઇન્ફન્ટોમીટર જોઈ શકો છો અને આ રીતે બાળકનો વિકાસ દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ થાય છે। 16મો પ્રશ્ન છે, ICDSની ભાગીદારી સંસ્થા જણાવો? તો આન્સર આવશે, યુનિસેફ, વર્લ્ડ બેંક, DFID એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, USAID એટલે કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ। 17મો પ્રશ્ન છે, ડુંગળી અને લસણમાં ગંધનું કારણ જણાવો? તો આન્સર આવશે, પોટેશિયમ છે। 18મો પ્રશ્ન છે, મચ્છર દ્વારા ફેલાતા રોગોને અટકાવવા માટે ગામમાં વાસણોને ધોઈને સૂકવવામાં આવે છે, તેને શું કહેવાય? તો આન્સર આવશે, સૂકો દિવસ કહેવાય છે। 19મો પ્રશ્ન છે, વંશ વારસાનું વિજ્ઞાન એટલે
તો વંશ વારસાનું વિજ્ઞાન એટલે જીનેટિક્સ. 20મો પ્રશ્ન છે, હિમોગ્લોબિનનું શરીરમાં શું કાર્ય છે? તો આન્સર આવશે, શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય છે હિમોગ્લોબિનનું. 21મો પ્રશ્ન જોઈએ, કઈ પંચવર્ષીય યોજનાથી કુટુંબ નિયોજનને એક મહત્વના કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવ્યું છે? તો આન્સર આવશે, ત્રીજી પંચવર્ષીય યોજના. 22મો પ્રશ્ન છે, નેશનલ હેલ્થ મિશન ક્યારે શરૂ થયું? તો આન્સર આવશે, 2005થી નેશનલ હેલ્થ મિશન શરૂ થયું છે. 23મો પ્રશ્ન છે, કઈ જન્મજાત ખામીની બાળકને સારવાર ના આપવામાં આવે તો તે વિકલાંગતામાં પરિણમી શકે છે? તો આન્સર આવશે, ક્લબ ફૂટ નામની ખામીની જો સમયસર સારવાર આપવામાં ના આવે તો તે વિકલાંગતામાં પરિણમી શકે છે. હવે ક્લબ ફૂટ એટલે શું તે જોઈએ. આ ફોટોમાં તમે ક્લબ ફૂટ ખામી જોઈ શકો છો, નીચેથી બાળકના પગ વળી જાય છે, તો આ પ્રકારની ખામીને ક્લબ ફૂટ કહેવાય છે. 24મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યના દરેક બાળકોને કઈ રસી આપી? તો આન્સર આવશે, ઓરી અને રૂબેલાની રસી આપી. 25મો પ્રશ્ન છે, નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામની શરૂઆત કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો આન્સર આવશે, ભારત. અને ભારત દ્વારા નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામની શરૂઆત 1952માં કરવામાં આવી હતી. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોની PDF ડાઉનલોડ કરવા માટે તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.